દિનેશ ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ ગાંધીનગરના બસ સ્ટેશન એટલે કે પથિકાશ્રમ, અને પથિકાશ્રમથી એટલે કે ગાંધીનગર બસ સ્ટેશનથી પાવાગઢની બસ કેવી છે, અંદરથી સુવિધા કેવી છે, અને પાવાગઢ તમે કેટલા કલાકમાં પહોંચી શકો છો, અને ટિકિટ કેટલી છે, એ ટોટલી જાણકારી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આ છે આખું ગાંધીનગરનું બસ સ્ટેશન. તો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે, અને આ છે ગાંધીનગર પાવાગઢ. તમે જોઈ રહ્યા છો BS6 બસ છે જે નવી હમણાં લોન્ચ થઈ છે. તો અંદરથી હું તમને બતાવીશ, ને આ છે આપણી ગાંધીનગર પાવાગઢની બસ. આપણે ટિકિટ ઓનલાઈન રિઝર્વેશન કરી લીધી હતી. અત્યારે વાગે છે સવારના 6 વાગે. ગાંધીનગર બસ સ્ટેશનથી તમને આ બસ મળી રહેવાની છે પાવાગઢ માટે. અને હવે અંદરથી બતાવીશ બસ કેવી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, ગાંધીનગરથી પાવાગઢ બસ યાત્રામાં તમારું સ્વાગત છે. લાંબા પ્રવાસે જવા માટે ગુજરાત રાજ્યની ટ્રાન્સપોર્ટ સેવા પણ ખૂબ જ ઝડપી કામ કરી રહી છે. દિવસ હોય કે રાત, તમે હવે આરામદાયક મુસાફરી કરો એવી GSRTC દ્વારા તમને નવી શરૂ કરાયેલી BS6 ડિલક્સ બસ અને વોલો બસ પણ મળી રહેવાની છે. બસ આખી પેક થઈ ગઈ છે, તમે વિડીયોના પાછળ જોઈ શકો છો. બસ પાવાગઢની આખી બસ પેક છે. મિત્રો, ગાંધીનગરથી પાવાગઢ બસમાં ટિકિટ દરની વાત કરીએ તો તમારે પર વ્યક્તિ દીઠ 130 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી જોડે નાના બાળકો હોય તો તેની તમારે અડધી ટિકિટ એટલે કે 78 રૂપિયા ચૂકવવા પડશે. મિત્રો, ગાંધીનગરથી પાવાગઢ બસના ટાઈમની વાત કરીએ તો સવારે 6 વાગે ગાંધીનગરથી ઉપડીને બપોરના 10:30 વાગે એટલે કે 4 થી 4.5 કલાકમાં તમને પાવાગઢ બસ સ્ટેશન સુધી પહોંચાડશે. મિત્રો, આશા રાખું છું કે તમને આ જાણકારીરૂપ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય માતાજી.